नमस्कार, હું ડાભી સર શ્રી કેજી મહેતા કન્યા વિદ્યાલય વતી ડિઝાયર એજ્યુકેશન મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયની અંદર ખૂબ જ મહત્વનો ખ્યાલ, જેને અર્થશાસ્ત્રનો પાયાનો ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે, એવા ખ્યાલ માંગ વિશેની સમજૂતી આપણે શરૂ કરવાના છીએ. તો આજે આપણે ત્રીજા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થીઓ, આ ખ્યાલ છે ખૂબ અગત્યનો છે, અને જ્યાં સુધી તમે અર્થશાસ્ત્ર વિષય ભણશો ત્યાં સુધી એનો ખ્યાલ તમને ઉપયોગી જણાશે. તો એવા મહત્વના ખ્યાલની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ પહેલાં એની પ્રસ્તાવના કે અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલમાં સૌથી અગત્યનો ખ્યાલ એ માંગ અને પુરવઠાના ખ્યાલો છે. અને અર્થશાસ્ત્ર વિષયની અંદર માંગ અને પુરવઠાના ખ્યાલો એવા છે કે જેની સમજૂતી વિના કોઈપણ વ્યક્તિ અર્થશાસ્ત્રીય વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. એટલે વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરવા બંને ખ્યાલ ખૂબ અગત્યના છે, જેથી માંગ અને પુરવઠો આ બંને પરિબળો એ બજાર પરિબળોની સમજૂતી મેળવવી ખૂબ જરૂરી છે. તો આ બે પરિબળોમાંથી સૌથી અગત્યનો ખ્યાલ છે એમાં માંગ વિશેની સમજૂતી આપણે આ કેળવવા જઈ રહ્યા છીએ. તો ચાલો હવે આપણે માંગની સમજૂતી મેળવીશું. માંગનો અર્થ અને તેને અસર કરતા પરિબળો. તો શરૂઆતમાં પહેલાં એનો અર્થ શીખીએ કે કોઈપણ ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે. ફરીથી, કોઈ એક ચોક્કસ સમય અને ચોક્કસ કિંમત, ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, આ તમામ બાબતો હોય તો તેને વસ્તુની માંગ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ થોડોક અલગ અલગ કરેલો છે, સમય, કિંમત, ઈચ્છા, શક્તિ અને તૈયારી, આ પાંચ પરિબળો હોય તો જ માંગ અનુભવે છે. એક ઉદાહરણ જોઈએ કે એક બાળકને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય. જો ઈચ્છા થાય એટલે માંગ કહી શકાય નહીં, પરંતુ તેની પાસે પૈસા ન હોય તો તે આઈસ્ક્રીમ ખરીદી શકતો નથી. એટલે કે એને ખાવાની ઈચ્છા છે પણ એની પાસે શક્તિ નથી. હવે એને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા પણ છે, એની પાસે પૈસા પણ છે, પણ પૈસા જતા કરવાની બાળકની તૈયારી ન હોય તો પણ તે માંગમાં પરિણમશે નહીં. આમ ચોક્કસ સમય, ચોક્કસ કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, તમામ બાબતો હોય તો જ તે વસ્તુની માંગ કહે છે. વસ્તુની માંગ એ સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એમ કુલ પાંચ પરિબળોને આધારે સર્જન પામે છે, અને આ પાંચેય પરિબળોની હાજરી ખૂબ ફરજિયાત છે. એટલે કે માંગ થવા માટે આ પાંચેય પરિબળો હોવા જરૂરી છે, તો જ તેને માંગ કહી શકાય છે. ફરીથી, પાંચ પરિબળોમાં પહેલું સમય, બીજું કિંમત, ત્રીજું ખરીદવાની ઈચ્છા, ચોથું શક્તિ અને પાંચમું તૈયારી, આ પાંચ પરિબળો હોય તો એને માંગ કહી શકાય છે. વસ્તુની માંગ ત્યારે શક્ય બને કે જ્યારે કોઈ ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકે એ વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતો હોય તો તેને માંગ કહેવામાં આવે છે. તો અહીંયા વાત પૂરી કરી આપણે માંગના અર્થની. તમને માંગની વ્યાખ્યા પૂછી શકાય તો લખી શકો, કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને માંગ કહે છે. તો વિદ્યાર્થીઓ યાદ રાખજો, આ અર્થ ખૂબ અગત્યનો છે, એમાં પાંચ પરિબળો આવવા જરૂરી છે. તો હવે શરૂ કરીએ છીએ એને અસર કરતા પરિબળો. તો વસ્તુની માંગને અસર કરતા પરિબળો છે ને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો વિભાગ છે વસ્તુની કિંમત. તો જોઈએ કે માંગને અસર કરતા જે બે નિર્ણાયક પરિબળો છે એમાં પહેલું છે વસ્તુની કિંમત. તો વસ્તુની માંગ પર સૌથી અસર કરનારું પરિબળ જો હોય અને ખૂબ જ અગત્યનું પરિબળ હોય તો તે કિંમત છે. કારણ કે જેમ વસ્તુની કિંમત ઘટે તે વસ્તુ આપણે કેવી લાગે, સસ્તી. તેથી વસ્તુની માંગનું વિસ્તરણ એટલે કે માંગમાં વધારો થાય છે. જ્યારે વસ્તુની કિંમત વધે એટલે આપણે વસ્તુ કેવી લાગે, મોંઘી. તેથી આપણે માંગનું સંકોચન એટલે કે ઘટાડો કરીએ છીએ. આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકબીજા સાથે વ્યસ્ત રૂપે સંકળાયેલી છે. વ્યસ્ત રૂપે એટલે શું, તે કે કિંમત વધી તો માંગ ઘટી, કિંમત ઘટી તો માંગ વધી, એટલે એને વ્યસ્ત સંબંધ કહેવામાં આવે છે. આથી કહી શકાય કે વસ્તુની કિંમત એ વસ્તુની માંગ પર અસર કરનારું સૌથી અગત્યનું નિર્ણાયક પરિબળ છે. બીજું, વસ્તુની કિંમત સિવાયના પરિબળો. જેમ વસ્તુની માંગને અસર કરનારું પરિબળ કિંમત છે, એમ કિંમત સિવાયના પણ બીજા અન્ય પરિબળો છે જે વસ્તુની માંગને અસર કરે છે. તો એની અંદર જોઈએ, પહેલું, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. ગ્રાહકરૂપી વ્યક્તિની અભિરુચિ અને પસંદગી પણ વસ્તુની માંગ પર અસર કરે છે.
व्यक्ति ने गमती न गमती शौक पसंदगी आ बधी बाबतो मांग में फेरफार लावे छे। एथी कही शकाय के वस्तु नी मांग ए ग्राहक नी पसंदगी दर्शावे छे। दाखला तरीके नानी उमरे वांचवानो शौक होय तो ते उमर बदलाता व्यक्तिना वांचनो शौक पण बदलाय छे। जेम के नाना होईए त्यारे आपने वार्तानुं वांचन वधारे गमे छे, पुख्त उमरे पहोंचता आपने नवलकथा गमे छे, ज्यारे मोटी उमरना वृद्धो वडिलो छे जेने धार्मिक पुस्तकनું વાંચન કરવું ગમે છે। આમ વ્યક્તિની અભિરુચિ અને પસંદગી બદલાતા વ્યક્તિની માંગમાં ફેરફાર થતો જોવા મળે છે। અન્ય પરિબળોની અંદર બીજું છે વ્યક્તિની આવક, કે વ્યક્તિની આવક એ વસ્તુની માંગ પર અસર કરનારું સીધી રીતે અસર કરે છે અને એક અગત્યનું પરિબળ છે। એટલે કે જો વ્યક્તિની આવક વધે તો વસ્તુની ખરીદ શક્તિ વધે એટલે કે વસ્તુની માંગ વધે છે, પણ જ્યારે વ્યક્તિની આવક ઘટે ત્યારે એની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે એટલે માંગમાં પણ ઘટાડો થાય છે। કેટલીકવાર એવું જોવા મળે કે કેટલીક નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ હોય તેને અપવાદરૂપ બને છે, કારણ કે આવી વસ્તુની માંગ એ વ્યક્તિની આવકમાં વધારો થાય ત્યારે વધારતા નથી પરંતુ ઘટાડે છે। આમ વ્યક્તિની આવક એ વસ્તુની માંગને અસર કરતા અન્ય પરિબળોની અંદર સમાવેશ થાય છે। ત્રીજું, સંબંધિત વસ્તુઓની કિંમત, એટલે કે સામાન્ય રીતે જે વસ્તુઓ છે એકબીજા સાથે બે પ્રકારના સંબંધથી જોડાયેલી છે। પહેલું છે અવેજી વસ્તુ અને બીજું છે પૂરક વસ્તુ। તો આવી બંને વસ્તુ એકબીજાને સાથે જોડાયેલી છે અને તેની અસર વસ્તુની માંગમાં થતી જોવા મળે છે। તો પહેલાં જોઈએ અવેજી વસ્તુની કિંમત, કે અવેજી વસ્તુ કોને કહેવાય, તો કે એક વસ્તુના સ્થાને જ્યારે બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુને અવેજી વસ્તુ કહેવામાં આવે છે। આ વસ્તુઓની હરીફાઈનું તત્વ તીવ્ર એટલે કે વધુ હોય છે। દાખલા તરીકે ચા અને કોફી એકબીજાની અવેજી વસ્તુ છે। જો ચાની કિંમત સ્થિર રહીને કોફીના ભાવમાં વધારો થાય તો કોફી વાપરનારા ગ્રાહકો ચાનો વધુ ઉપયોગ કરે છે, પરિણામે ચાની માંગ વધે છે। ફરીથી અવેજી વસ્તુની વાત કરીએ છીએ કે એક વસ્તુના બદલામાં જ્યારે બીજી વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ ત્યારે એ વસ્તુ એકબીજાની અવેજી છે એમ કહેવાય। અહીં ચા અને કોફી બંનેની અવેજી વસ્તુ કહેવાય। દાખલા તરીકે ચાની કિંમત સ્થિર રહે છે અને કોફીની કિંમતમાં વધારો થાય છે, તો કોફીની કિંમતમાં વધારો થાય એટલે ગ્રાહકો શું કરશે, ચાની માંગમાં વધારો કરશે। આમ કોફીની કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં ફેરફાર થતો જોવા મળે છે અને અવેજી વસ્તુ કહીશું। બીજું છે પૂરક વસ્તુ। પૂરક વસ્તુ એટલે શું, કે જે તે વસ્તુના ઉપયોગ કરવા માટે બીજી એવી વસ્તુ જરૂરી છે કે જેના વગર ચાલી શકે એમ નથી, તે એકબીજા સાથે પૂરક સંબંધથી જોડાયેલી છે એમ કહેવાય। એટલે કે એક વસ્તુનો વપરાશ કરવો હોય તો બીજી વસ્તુ હોવી જરૂરી છે, એના વગર ચાલી શકે એમ નથી, તેને પૂરક વસ્તુ કહેવાય। દાખલા તરીકે મોબાઈલ અને સિમ કાર્ડ, એસી અને વીજળી, ચશ્માના ફ્રેમ અને કાચ, એ જ રીતે પેટ્રોલ અને વાહન। આપણે સમજીએ છીએ કે મોબાઈલ અને સિમ કાર્ડ એ બંને પૂરક વસ્તુ છે, એ જ રીતે પેટ્રોલ અને વાહન, કે વાહન ચલાવવું હોય તો પેટ્રોલ ખૂબ જરૂરી છે। તો આ રીતે કે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો બીજી વસ્તુની માંગમાં કેવી રીતે ફેરફાર થાય એની વાત કરીએ છીએ, કે દાખલા તરીકે અહીં પેટ્રોલની કિંમતમાં વધારો થાય છે તો શું થશે, કે મોટરકારની માંગમાં ઘટાડો થશે। તો આ વસ્તુ થઈ પૂરક વસ્તુની માંગમાં, કે એક વસ્તુની કિંમતમાં વધારો થવાથી બીજી વસ્તુની માંગમાં ઘટાડો થતો જોવા મળે છે, તો એને કીધું પૂરક વસ્તુની કિંમત। તો વસ્તુની માંગને અસર કરતા પરિબળો છે એમાં બીજું જોઈએ છે કિંમત સિવાયના, એટલે કે અન્ય પરિબળો, એમાં પહેલાં કીધું વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, બીજું વ્યક્તિની આવક, ત્રીજું સંબંધિત વસ્તુઓની કિંમત જેમાં અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ, ચોથું છે ભવિષ્યની કિંમત અંગેની અટકળો, એટલે કે ભવિષ્યમાં ભાવ વધશે કે ઘટશે એ પણ વસ્તુની માંગ પર અસર કરે છે। જો એવું અટકળ થાય કે ભવિષ્યમાં ભાવો વધવાના છે તો વર્તમાનમાં વસ્તુની માંગ વધશે, કારણ કે ત્યારે ભાવ વધશે ત્યારે વસ્તુ મોંઘી પડશે, એની કરતા અત્યારે ખરીદી લેવી સારી। એટલે કે જો ભવિષ્યમાં ભાવ વધવાના છે એવી ધારણા થાય તો વર્તમાનમાં વસ્તુની માંગ વધે છે, પરંતુ એવી ધારણા થાય કે જો વસ્તુના ભાવ ભવિષ્યમાં ઘટવાના છે તો ગ્રાહકો વિચારે કે ત્યારે વસ્તુની ખરીદી કરશું, અત્યારે ખરીદી કરવી નથી, એટલે અત્યારે વસ્તુની માંગમાં ઘટાડો થશે। તો આ રીતે ભવિષ્યની કિંમત અંગેની અટકળો પણ વસ્તુની માંગમાં અસર કરનારું અન્ય પરિબળ છે। અને છેલ્લું, વસ્તી અને વસ્તીનું વયજૂથ, સ્વાભાવિક રીતે વસ્તીનું પ્રમાણ પણ વસ્તુની બજાર માંગને અસર કરનારું એક અગત્યનું પરિબળ છે। જો દેશમાં વસ્તી વધારે હોય તો વધારે માંગ થાય, જો દેશમાં વસ્તી ઓછી હોય તો ઓછી માંગ થાય, સ્વાભાવિક છે। એટલે કે વસ્તી પણ માંગને અસર કરનારું અગત્યનું પરિબળ છે।
વસ્તીનું વયજૂથ, વયજૂથ એટલે કે બાળકો, યુવાનો અને વૃદ્ધો. જો દેશની અંદર બાળકોની સંખ્યા વધારે હશે તો બાળકો માટેની વસ્તુની માંગમાં વધારો થશે, એ જ રીતે યુવાનો હોય તો યુવાનો માટેની વસ્તુની માંગ, અને વૃદ્ધો હોય તો એના માટે ચશ્મા, લાકડી વગેરે જેવી વસ્તુની માંગમાં વધારો થાય છે. તો આ રીતે કે વસ્તી અને વસ્તીનું વયજૂથ પણ વસ્તુની માંગમાં અસર કરતું અગત્યનું પરિબળ છે. તો અહીં આપણે માંગનો અર્થ અને તેને અસર કરતા પરિબળોની વાત પૂરી કરી. વિદ્યાર્થીઓ, માંગને અસર કરતા પરિબળો ખૂબ જ અગત્યના છે, તમને ઘણા બધા પોઈન્ટની અંદર આગળ ઉપયોગી થશે, એટલા માટે ફરીથી ધ્યાન આપીને એકવાર મુદ્દા યાદ રાખી લઈએ. પહેલું, માંગને અસર કરતા પરિબળો, પહેલું વસ્તુની કિંમત, અને બીજું કિંમત સિવાયના પરિબળો એટલે કે અન્ય પરિબળો. એમાં પહેલું અન્ય પરિબળોને ધ્યાનમાં આપજો, એ ઘણી જગ્યાએ તમને ઉપયોગી થશે. વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, બીજું વ્યક્તિની આવક, ત્રીજું સંબંધિત વસ્તુની કિંમત જેમાં અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ, ચોથું છે ભવિષ્યની કિંમત અને અટકળો, કિંમત અંગેની અટકળો, અને પાંચમું છે વસ્તી અને વસ્તીનું વયજૂથ. ફરીથી વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે વસ્તુની માંગને અસર કરતા જે અન્ય પરિબળો છે એ તમને ત્રણથી ચાર મુદ્દામાં ઉપયોગી થશે, માત્ર યાદ રાખી લેવા જોઈએ.